નમસ્કાર દોસ્તો, આપ સર્વ મિત્રોનું હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ ગણિત હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે આરએમસી ના ક્લર્ક માટેના ડેમો લેક્ચર જે છે એ 5 દિવસ ચાલવાના છે. એમાં ગઈકાલે દોસ્તો જે છે એ આપે જીસીઆરટી નો લેક્ચર જોયો હતો, અને જીસીઆરટી ના લેક્ચર બાદ આપના ઓછામાં ઓછા દોસ્તો 500 કરતા વધારે જે છે એ રિવ્યુ મને વોટ્સઅપ ના જે છે એ મોબાઈલ ઉપર મળ્યા છે. આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો, કે આપના તરફથી આટલો બધો પ્રેમ મળ્યો છે. અને આ જે છે 5 દિવસના ડેમો લેક્ચરમાં આજનો બીજો ડેમો લેક્ચર છે દોસ્તો, 20 મેના રોજ, એ છે ઇંગ્લિશ ગ્રામર માટે. અને ઇંગ્લિશ ગ્રામરમાં તજજ્ઞ એવા અનિતા ઝોન મેમ, કે જેમને 15 વર્ષ કરતા વધારે જે છે એ ઇંગ્લિશ ભણાવવા બાબતનો એક્સપિરિયન્સ છે, આજે અનિતા મેમ આપને શીખવાડે દોસ્તો પાર્ટ ઓફ સ્પીચ. અને આ જે અનિતા મેમ પાર્ટ ઓફ સ્પીચ શીખવાડશે, અને એવું જ કન્ટેન્ટ તમને આ કોર્સમાં જે છે એ પ્રાપ્ત થવાનું છે. મન ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો, આરએમસી ક્લર્કની જો આપ તૈયારી કરવા ઈચ્છતા હોય તો એની બેંચ જે છે એ 7000ની જગ્યાએ આ 5 દિવસમાં જે છે આપ ફીસ પે કરો છો, સબસ્ક્રિપ્શન લ્યો છો, તો 50% કેટલા 50% જે છે આપને ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થવાનું છે દોસ્તો. તો ગઈકાલે જે છે એ 15-20 મિત્રોએ જે છે એ સબસ્ક્રિપ્શન લઈ લીધું છે. અત્યારે પણ જો છે આપ લેવા ઈચ્છો તો આ પ્રોસેસ છે, પ્લે સ્ટોરમાં જે છે એ ગણિત ગાઈડન્સ એપ ડાઉનલોડ કરવાની, ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું, સ્ટોર મેન્યુમાં જઈ આરએમસી ક્લર્કની બેન્ચ. અને વિશેષ યાદ રાખજો કે મેથ્સ રીઝનિંગ જેવા પોર્શન જે છે એ આપને નીરજ ભરવાડ સરના જ લેક્ચર આપવામાં આવશે. અનિતા ઝોન મેડમનો પરિચય આપવા માટે સાહેબ દોસ્તો મારો અનુભવ બી ટૂંકો પડશે, અને કદાચ જે છે મારું જ્ઞાન બી એમની પાસે ટૂંકું પડશે, કારણ કે મેમ જે છે એ લગભગ જે પ્રીમિયમ જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ છે આ કોમ્પિટિટિવ એક્ઝામની, અથવા તો અનિતા ઝોન મેમ કે જે પોતે એલિગન્ટ ઓવરસીઝના જે છે ઓનર છે, એમડી છે, આમના દ્વારા જે છે, કારણ કે અનિતા મેમ પાસે ઇંગ્લિશ ભણવું એ દરેકે દરેક ઉમેદવારો માટે જે છે એક અમૂલ્ય તક કહેવાય. કારણ કે મેમ જે છે આપણે ઇંગ્લિશ જેવો ઇંગ્લિશ કે જે દરેક વ્યક્તિને ફિયર હોય એ એકદમ રમતા રમતા એકદમ જે છે એ સારી ભાષામાં એકદમ પેમ્પરિંગ કરતા કરતા આપણે શીખવાડી દેશે. તો આજનો અનિતા મેમ અને અનિતા ઝોન મેમ નો લેક્ચર સ્પેશિયલી શેના બાબતનો રહેશે, પાર્ટ ઓફ સ્પીચ બાબતનો રહેશે. તો તમામ યોદ્ધાઓ કે જે આરએમસી ક્લર્કની તૈયારી કરતા હોય એ તૈયાર થઈ જજો, અને મેમનો પાર્ટ ઓફ સ્પીચનો જે છે લેક્ચર જોઈ લેજો. ત્યારબાદ આપને વિશેષ કોઈ પણ પ્રકારની માહિતીની જરૂરિયાત પડે તો આપ ગમે ત્યારે જે છે એ મને કહી શકો. અનિતા મેમ આવે છે, આપ અનિતા મેમ સાથે ભણો પાર્ટ ઓફ સ્પીચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિતા ઝોન YouTube ચેનલ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો આપણો ટોપિક, ના હું તમને આના ઉપર કોઈ ભાષણ દેવા માટે નથી આવી. આજનો મારો કોન્સેપ્ટ છે હાર્ડવર્ક વર્સિસ સ્માર્ટવર્ક. હવે તમને ખ્યાલ જ છે કે જ્યારે પણ હું તમારી સામે આવું છું ત્યારે કાંક ને કાંક ઇંગ્લિશના ટોપિક લઈને જ આવું છું. તો આજે પણ આપણે હાર્ડવર્ક વર્સિસ સ્માર્ટવર્ક જે છે એ ઇંગ્લિશને રિલેટેડ જ સમજવાનું છે. તો શરૂ કરીએ. હવે તમને અહીંયા બે ફોટોગ્રાફ્સ દેખાતા હશે. સી, આજે તમારે થોડું એક મિનિટ માટે મને સહન કરવું પડશે પહેલા, કારણ કે હું ઘણા વખત ત્યાં એક વસ્તુ એક કન્સેપ્ટ સમજાવવાની કોશિશ કરું છું વિદ્યાર્થીઓને. હા, 50% સુધી હું સફળ થઈ છું, 50% વિદ્યાર્થીઓના મગજમાં હું નાખી શકી છું, પણ હજી 50% બાકી છે એ હું આજે કોશિશ કરવા આવી છું. હાર્ડવર્ક વર્સિસ સ્માર્ટવર્ક. હવે આ હાર્ડવર્કર છે, આ સ્માર્ટવર્કર છે. હવે સાંભળજો તમે, આ સ્ટોરી તો તમે ઘણી વખત સાંભળી હશે, ચતુર કાગડાની, કે કાગડો હતો એને તરસ લાગી હતી, એને એક ઘડો જોયો, ઘડામાં જોયું પાણી નહોતું, આજુબાજુમાં પથ્થર જોયા, પથ્થરને ઉપાડી અને માટલામાં નાખ્યા, માટલામાં પાણી ઉપર આવ્યું, કાગડો પી અને જતો રહ્યો, ચતુર કાગડો. આ જૂના જમાનાનો કાગડો છે, આ આજના જમાનાનો કાગડો છે. તરસ લાગી હતી, માટલા પાસે ગયો, માટલામાં જોયું પાણી ઓછું છે, આજુબાજુમાં પથ્થર જોયા, ઇગ્નોર કર્યા, એ જઈ અને સ્ટ્રો લઈ આવ્યો, સ્ટ્રો માટલામાં નાખી પાણી પી અને જતો રહ્યો. આ આજના જમાનાનો છે. તો આપણો આજનો કન્સેપ્ટ આજ છે ઇંગ્લિશને અનુલક્ષીને, ઇંગ્લિશને અનુલક્ષીને. ટ્રાન્સલેશન કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સ જ્યારે એમસીક્યુ કરવા માટે, ઇંગ્લિશને એમસીક્યુ કરવા માટે જ્યારે ટ્રાન્સલેશન કરે, હું એને હાર્ડવર્ક કહીશ. મહેનત તો ડેફિનેટલી કરું છું પણ એ હાર્ડવર્ક છે.
જ્યારે ગ્રામરના રૂલ્સ જો તમે કરશો ને તો એ તમને સ્ટ્રોની જેમ કામ આવશે, કારણ કે તમારી પાસે ખાલી 30 સેકન્ડ હશે. તમે આજુબાજુમાંથી પાણા ઉપાડવા જશો, પાણા નાખવા જશો, ત્યાં પૂરી એક મિનિટ થઈ જશે અને સમય ઘટશે, અને એ સમય તમારે બીજા સબ્જેક્ટ્સમાંથી ચોરવો પડશે, એટલા માટે પેપર લેન્ધી લાગે છે અને પેપર પૂરું થતું નથી. તો આજે હું તમને એક વસ્તુ શીખવાડવાની છું, લેટ અસ બી સ્માર્ટ. હવે સ્માર્ટ કેવી રીતે? તો હું ફક્ત પાર્ટ્સ ઓફ સ્પીચ ઉપર જ આજે એક નાનકડું લેક્ચર લઈશ કે પાર્ટ્સ ઓફ સ્પીચને અનુવાદ કર્યા વગર કઈ રીતે ઓળખવાના. હવે હું તમને એક વસ્તુ કહું છું કે આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ. ઓકે, અત્યારે હું તમને ખાલી આઈડેન્ટિફિકેશન કરવા માટે કહીશ અને પણ અનુવાદ કર્યા વગર. પણ આપણે સૌથી પહેલા તો અનુવાદ કરીને કરીએ, જેથી કરીને તમને ખ્યાલ પડે કે મારે શું નથી કરવાનું. આઈ ટુક અ ફાસ્ટ ટ્રેન યેસ્ટરડે. મેં ફાસ્ટ ને અન્ડરલાઈન કર્યું છે અને તમને કહું છું આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ. હવે જે હાર્ડ વર્કર હશે ને એ લોકો અનુવાદ કરશે કેવી રીતે? મેં ગઈકાલે ઝડપી ટ્રેન લીધી. તો કેસો કે ફાસ્ટ એટલે ઝડપી અને ઝડપી એટલે વિશેષણ. ઓકે, એટલે તમે આ લખી નાખશો, ફાસ્ટ એટલે ઝડપી અને ઝડપી એટલે વિશેષણ. પ્રોબ્લેમ ત્યારે થશે જ્યારે તમારી સામે આવું વાક્ય આવશે, આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ, આઈ નેવર કીપ અ ફાસ્ટ. હવે તમે જો લખ્યું હશે કે ફાસ્ટ એટલે ઝડપી, તો હું કદી ઝડપી રાખતી નથી, એવું બોલશો. અહીંયા ફાસ્ટ કયું પાર્ટ ઓફ સ્પીચ? અનુવાદ કરવાથી આવા લોચા થાય. હવે હું તમને સ્માર્ટ વર્ડ શીખવું, એ તો કરવું જ પડશે ને. હવે આપણે સ્માર્ટ વર્ડ થી આ ફાસ્ટ ને ઓળખીએ. હવે ફાસ્ટ વર્ડ જે છે ને બેટા, એ ચાર અલગ અલગ પાર્ટ ઓફ સ્પીચ માં આવશે અને હું આજે તમને સમજાવીશ કે કઈ રીતે એને ઓળખવાનું. સૌથી પહેલા વાક્યમાં મેં લખ્યું છે આઈ હેવ કેપ્ટ અ ફાસ્ટ ટુડે. અહીંયા ફાસ્ટ છે એ નાઉન છે, એ કેવી રીતે ખબર પડી? કારણ કે આગળ આપેલું છે આર્ટિકલ, મારે એનું ટ્રાન્સલેશન અનુવાદ કરવાની જરૂર જ નથી. તમને ખાલી આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ કીધું છે, આમાં તમને કોણે અનુવાદ કરવાનું કીધું? આર્ટિકલ હંમેશા નાઉનની પહેલા જ લખાય, તો નાઉનની પહેલા જો આર્ટિકલ આવતું હોય તો આર્ટિકલ પછી નાઉન જ હશે. આજના લેક્ચરમાં હું તમને સમજાવીશ આ શોર્ટકટ. હવે જો વિશેષણ તરીકે વાપર્યું છે, યુ આર વેરી ફાસ્ટ ઇન લર્નિંગ, તમને ભણવામાં તમે ભણવામાં ખૂબ ઝડપી છો. અહીંયા ટુ બી નું રૂપ આપ્યું છે, ટુ બી ના રૂપ પછી હંમેશા વિશેષણ જ આવે, એટલે આ વિશેષણ છે, અનુવાદ કરવાની જરૂર નથી. હવે આ ફાસ્ટ છે ને એ ક્રિયાપદ પણ છે, શી ડઝન્ટ લાઈક ટુ ફાસ્ટ. હવે અહીંયા તમે જોશો કે ટુ ની બાજુમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અહીંયા મારે એવો અનુવાદ કરવાની જરૂર નથી કે તેણીને ઉપવાસ કરવો ગમતો નથી, તમને ખાલી પાર્ટ ઓફ સ્પીચ ઓળખવાનું કીધું છે. હવે આ ફાસ્ટ છે એ એડવર્બ પણ છે, એડવર્બ ના અર્થમાં લઈએ તો ઝડપથી થઈ. He ran fast to catch the bus. એ કેવી રીતે દોડ્યો? ઝડપથી. તો આ જે ફાસ્ટ છે ને આ ખાલી એક ઉદાહરણ છે, એવા ઘણા બધા શબ્દો છે કે જે એક કરતા વધારે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આવે અને ત્યારે એને અનુવાદ કરવા બેસવાનું નહીં. તમને જો પાર્ટ્સ ઓફ સ્પીચ ઓળખતા આવડી જાય તો ગ્રામરના નિયમ સમજવામાં વાંધો ના આવે. એટલે ઘણા કારણ છે કે હું કહું છું કે બેટા ગુજરાતીમાં અનુવાદ કરવાની જરૂર નથી ગ્રામરના રૂલ્સ કરવા માટે. ઓકે, ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લો. હજી એક એક્ઝામ્પલ માની લો કે અર્લી. હવે તમે કહેશો કે ઓહો મેડમ આ તો ઇઝી વર્ડ છે કે અર્લી. આ હજી એક વસ્તુ શું થાય કે જે પાછળ એલવાય હોય ને બધા ક્રિયા વિશેષણમાં ગણાય, એવું નથી હોતું. અર્લી છે ને એ વિશેષણ પણ હોઈ શકે. યુ આર અર્લી ટુ ક્લાસ ટુડે, અહીંયા આર આવ્યું છે ટુ બી ના રૂપની બાજુમાં વિશેષણ. યુ હેવ કમ અર્લી ટુડે, ક્રિયાપદની બાજુમાં ક્રિયા વિશેષણ. અર્લી નો મીનિંગ વહેલા, તમે વહેલા છો, તમે વહેલા આવ્યા છો, બંનેમાં શબ્દનો અર્થ વહેલા જ થશે.
પણ પાર્ટ ઓફ સ્પીચ ઓળખવા માટે અનુવાદ કરવાથી પાર્ટ ઓફ સ્પીચ નહીં આવે. ઓકે, ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લો. પ્લે, તમે કહેશો મેડમ પ્લે એટલે શું? તો પ્લે એટલે રમવું થાય ને. વિરાટ કોહલી પ્લેઝ ક્રિકેટ, બધાને ખબર છે. પણ પ્લે એટલે રમવું નથી થતું, ફક્ત રમવું નથી થતું. હવે અહીંયા જુઓ, ધ પ્લે વોઝ ઓસમ. હવે તમે વિચારો, અહીંયા ધ આપ્યું છે. જો આ ક્રિયાપદ હોત તો આગળ આર્ટિકલ ધ આવત. અહીંયા આર્ટિકલ ધ પછી પ્લે આપેલું છે, એટલે એમ કે આ પ્લે નાઉન છે. અહીંયા પ્લે નો મતલબ થાય છે નાટક. નાટક બહુ સારું હતું, ખૂબ સારું હતું. નાઉન હંમેશા આર્ટિકલ ની બાજુમાં તમને દેખાશે. ઓકે, હવે અહીંયા જો ક્રિયાપદ નો અર્થમાં લીધું છે, વી પ્લે ફૂટબોલ એવરી મોર્નિંગ. કર્તાની બાજુમાં હોય એટલે ક્રિયાપદ જ હોય. વાક્ય પાર્ટ્સ ઓફ સ્પીચ ને આ રીતે સમજવાનું, એની પોઝિશન ક્યાં છે. એટલે નેક્સ્ટ ટાઈમ તમને કોઈ કહે ને કે આ શબ્દોનો પાર્ટ ઓફ સ્પીચ ઓળખીને બતાવો, તો તમારે કહેવાનું કે સાહેબ વાક્યમાં લખો, 5 સેકન્ડમાં તમને ઓળખીને બતાવીશ. એ 5 સેકન્ડમાં ઓળખવા માટે તમારે આજનો વિડીયો જોઈ લેવાનો. સિમ્પલ છે બેટા, કેટલા પાર્ટ્સ ઓફ સ્પીચ છે. અને હું તમને સિક્વન્સ લખાવીશ. સિક્વન્સ લખો બેટા, ટોટલ 8 પાર્ટ ઓફ સ્પીચ છે. એમાં સૌથી પહેલા શીખવાનું નાઉન. જો નાઉન ફાવી જશે ને તો તમને વિશેષણ ફાવી જ જશે. નાઉન પછી વિશેષણ જ લેવાનું. હું એના પણ તમને રીઝન્સ આપી દઈશ. ખાવું ઇમ્પોર્ટન્ટ નથી, સિક્વન્સમાં ખાવું ઇમ્પોર્ટન્ટ છે. પેલા ખીર પી ના લેવાય. પેલા ખીર પી લીધી પછી દાળ ભાત ખાધા અને પછી પૂરી શાક ખાધા, ન ચાલે. એ સિક્વન્સ જે હોય ને એ સિક્વન્સમાં જ ભોજન લેવું પડે. ઓકે, લેવું જોઈએ. સૌથી પહેલા નાઉન, નાઉન પછી વિશેષણ, વિશેષણ પછી પ્રોનાઉન, પ્રોનાઉન પછી વર્બ, અને વર્બ પછી એડવર્બ. બાકીના ત્રણે તમે ગમે તે સિક્વન્સમાં કરી શકો, કાંઈ ફરક નથી પડતો. ઓકે, ખીર પહેલા પીવો કે ગુલાબજાંબુ પહેલા ખાવ, શું ફેર પડશે? પણ અહીંયા ફરક પડશે. સૌથી પહેલા નાઉન, પછી વિશેષણ, પછી પ્રોનાઉન, પછી વર્બ, ને પછી એડવર્બ. હવે શું કામ એનું પણ હું તમને રીઝન આજે જણાવી દઉં. ચલો, નાઉન એટલે ઓળખી બતાવો. અ વર્ડ વિચ ગીવ્સ નેમ ટુ અ પર્સન, પ્લેસ, થિંગ ઓર ફીલિંગ. અ વર્ડ વિચ ગીવ્સ નેમ ટુ અ પર્સન, પ્લેસ, થિંગ ઓર ફીલિંગ. એક એવો શબ્દ જેનાથી મારી નજર સામે કોઈ વ્યક્તિ દેખાય, જગ્યા દેખાય, વસ્તુ દેખાય અથવા લાગણીનો અનુભવ થાય. સિમ્પલ, દેખાવું જોઈએ. આ તમે જુઓ, વ્યક્તિ, બોય, ગર્લ, ફ્રેન્ડ, એક્ટર, પોલિટિશિયન, મને દેખાવું જોઈએ. એ જ રીતે જગ્યા, ગાર્ડન, તમને દેખાશે જ બેટા. સ્કૂલ, હોસ્પિટલ, મોલ, તમે જોશો. હું આવું લખીશ ને, બ્યુટીફુલ તો કોઈ દેખાશે નહીં. આ નહીં દેખાય તમને, કોઈ બ્યુટીફુલ નહીં દેખાય. પણ જેવું હું અહીંયા લખીશ ને કેટરીના, તો તમને ડેફિનેટલી દેખાશે. તો જો મારી નજર સામે કોઈ વ્યક્તિ દેખાય, વસ્તુ દેખાય, જગ્યા દેખાય અથવા લાગણીનો અનુભવ થાય, તો એ નાઉન, બાકી એ નાઉન નહીં. સિમ્પલ, વસ્તુ તમે જો હું લખીશ તો તમને દેખાશે. હું તમને કહું કે બેટા પેન લાવો ને, તો તમે મને ડસ્ટબિન આપશો? નહીં, તમે મને પેન જ આપશો. પેન, કાર, મોબાઈલ, લેપટોપ, મેટ્રેસ, મેટ્રેસ એટલે આટલું. ઓકે, અને એ જ રીતે ફિલિંગ્સ, લવ, રિસ્પેક્ટ, બ્યુટી, બ્રેવરી. તો એક એવો શબ્દ કે જેનાથી મારી નજર સામે કોઈ વ્યક્તિ, જગ્યા, વસ્તુ દેખાવી જોઈએ, લાગણીનો અનુભવ થવો જોઈએ. ઓકે, પણ આના વિશે આપણે એક નોટ લખશું. ચલો, એક નોટ લખી નાખો. સ્માર્ટ વર્ક પડી નોટ છે, આ ઉપર લખજો સ્માર્ટ વર્ક. ઓકે, કારણ કે સ્માર્ટ લોકો જ સ્માર્ટ દેશ બનાવશે, અને સરકારમાં સ્માર્ટ લોકોની જરૂર છે. ઓકે, લખો. નાઉન ની જગ્યા ક્યાં છે, નાઉન નું સ્થાન ક્યાં છે, તો કે આર્ટિકલ પછી, આર્ટિકલ ની બાજુમાં. ફોર એક્ઝામ્પલ, આઈ એમ એન ઇન્ડિયન. આ ઇન્ડિયન કયું પાર્ટ ઓફ સ્પીચ છે, તો કે નાઉન. શું કામ? આગળ આર્ટિકલ આપેલું છે, એ, એન અથવા ધ. હવે તમે જુઓ, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. હવે તમે કહેશો કે મેડમ વિલ છે ને, વિલ એ તો સહાયકારક ક્રિયાપદ છે, કારણ કે એની બાજુમાં હંમેશા આઈ
will call you tomorrow. તો કે મેડમ આ તો ક્રિયાપદ નથી, સહાયકારક ક્રિયાપદ. અહીંયા આપણે ભૂલ થઈ જઈ છે ને, અહીંયા આપેલું છે will, એની આગળ આપેલું છે article, તો અહીંયા will નો મીનિંગ થાય છે ઈચ્છા. તમને ખબર છે માણસ જ્યારે ગુજરી જાય પહેલા એક will બનાવે છે કે મારી ઈચ્છા છે કે મારી બધી સંપત્તિ આમને જાય, મારા બધા બિલ મારા છોકરાઓ ભરે. તો એ જે will છે ને, એ will આ છે. અનુવાદ ના કરતા જ્યારે તમને પાર્ટ ઓફ સ્પીચ પૂછે ત્યારે જોઈ લેવાનું, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, જહાં ચા વહાં રાહ, મન હોય તો માર્ગે જાય. આ સમજાઈ ગયું કેવી રીતે કરવાનું? તો નામ ની ઓળખાણ શું છે? આગળ આર્ટિકલ આપેલો હોય. હમણાં થોડાક સમય પહેલા એક રીલ ફરતી થઈ હતી માર્કેટમાં, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. તો હા, એકચ્યુઅલી આના પરથી જ આઈડિયા આવ્યો કે છોકરાઓને થોડુંક આવું શીખડાવું કે વાવનો અર્થ શું થાય. વાવનું પાર્ટ ઓફ સ્પીચ કહ્યું છે, કારણ કે તમે જ્યારે એમ કહો કે વાવ, વોટ અ બ્યુટી, આવું તમે કહો તો અહીંયા વાવ છે ને એ અલગ પાર્ટ ઓફ સ્પીચ થઈ જાય. પણ તમને આવું કીધું છે લુકિંગ લાઈક અ વાવ, સૌથી પહેલા તો એ ગ્રામેટિકલ ઇનકરેક્ટ છે, લુકિંગ વર્ડ નો આવે, પણ એને ભૂલી જાઓ, લુકિંગ લાઈક અ વાવ. તો હવે વાવ આપ્યું છે, આગળ આર્ટિકલ આપેલું છે, આ નાઉન જ હોય. ઇઝ ઇટ ઓકે? ચલો હવે આપણે જોઈએ વિશેષણ. બેટા આ બધું મેં ડિટેલમાં, હું એક નવો કોર્સ લઈને આવું છું, કોર્સની વેલિડિટી મેં 1 યરની રાખી છે, આમાં સ્માર્ટ વર્ક વાળા જ 60 લેક્ચર્સ છે. બસ આટલું કરી નાખો, અનુવાદ કરવાની જરૂર નહીં પડે. ઓકે, અ વર્ડ વિચ ડિસ્ક્રાઇબ્સ અ નાઉન, નામના અર્થમાં વધારો કરતો શબ્દ. આપણે અત્યારે નાઉન જોયું બોય, તો કેવો બોય? ઇન્ટેલિજન્ટ બોય, સ્ટુપિડ બોય. ગાર્ડન, કેવું ગાર્ડન? બ્યુટીફુલ ગાર્ડન, ક્લીન ગાર્ડન. મોબાઈલ, કેવો મોબાઈલ? એક્સપેન્સિવ મોબાઈલ, લેટેસ્ટ મોબાઈલ. લવ, કેવું લવ? ટ્રુ લવ, ફેક લવ. એટલે તમારું ધ્યાન અહીંયા ટ્રુ લવ ને ફેક લવ એમાં જવાની જરૂર નથી, તમારું ધ્યાન જવું જોઈએ કે વિશેષણનું સ્થાન ક્યાં છે. વાક્ય ગમે એટલું લાંબુ હશે ને, વિશેષણના બે જ સ્થાન છે. કયું? નાઉનની પહેલા અથવા ટુ બી ના રૂપની બાજુમાં. ટુ બી ના રૂપ એટલે એમ, ઇઝ, આર, વોઝ, where, will, be. અત્યારે આટલું જ યાદ રાખો, એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, બી એની બાજુમાં હોય ને. ટુ બી પ્લસ એડજેક્ટિવ, ટુ બી ના રૂપની બાજુમાં હંમેશા એડજેક્ટિવ આવે, કાં તો નાઉન ની પહેલા કાં તો ટુ બી ના રૂપની બાજુમાં. એક્ઝામ્પલ જોઈ લ્યો, આની પહેલા મેં તમને દેખાડ્યું હતું આઈ એમ એન ઇન્ડિયન, તો અહીંયા ઇન્ડિયન હતું એ નાઉન હતું. શું કામ? કારણ કે ઇન્ડિયન એની પહેલા આર્ટિકલ એન આપેલું છે. હવે આ વાક્યમાં પણ મેં ઇન્ડિયન જ વાપર્યું છે, પણ ઇન્ડિયનની આગળ આર્ટિકલ પણ છે, પણ છતાં અહીંયા એ વિશેષણ છે. શું કામ? કારણ કે બાજુમાં આપેલું છે ટીમ, ધ ઇન્ડિયન ટીમ વન ધ સિરીઝ. કઈ ટીમ? ઇન્ડિયન ટીમ. નામના અર્થમાં વધારો કરતો શબ્દ, આ થઈ ગયું આપણું વિશેષણ. ઓકે, તો એક જગ્યાએ ઇન્ડિયન નામ છે, બીજી જગ્યાએ વિશેષણ પણ થઈ શકે છે. ધીસ મોબાઈલ ઇઝ કોસ્ટલી. હવે જો બધા LY વાળા ક્રિયા વિશેષણ હોતા નથી, અહીંયા ટુ બી ના રૂપની બાજુમાં આપ્યું છે. આ મોબાઈલ તો છે, પણ કેવો છે? કોસ્ટલી. કોસ્ટલી ઇઝ એન એડજેક્ટિવ. તો અહીંયા આપણે લખ બેટા, અહીંયા આ મિસ્ટેક ના કરતા, મારાથી થઈ ગઈ છે, સોરી. અહીંયા વિશેષણ લખજો, એડજેક્ટિવ. એડજેક્ટિવ ક્યાં આવશે? કાં તો નામની પહેલા, કાં તો ટુ બી ના રૂપની બાજુ. આટલું ડન? જો, વેરી ગુડ. હવે લખો પ્રોનાઉન, અ વર્ડ વિચ ઇઝ યુઝ્ડ ઇન પ્લેસ ઓફ અ નાઉન. હવે મેં તમને કીધું હતું કે નાઉન આવડી જશે તો વિશેષણ પણ આવડી જશે, કારણ કે નાઉનની પહેલા લખાતો શબ્દ. નાઉન આવડી જશે તો પ્રોનાઉન પણ આવડી જશે, નામના બદલે વપરાતો શબ્દ.
ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ સચિન, સચિન ઇઝ અ ક્રિકેટર. તો તમે કહેશો મેડમ એકવાર સચિન બોલ્યા ને, બીજી વખત સચિન બોલવાની જરૂર નથી, નામના બદલે વપરાતો શબ્દ હી ઇઝ અ ક્રિકેટર. પીપલ રિમેમ્બર સચિન ફોર હિઝ રેકોર્ડ્સ. તમે કહેશો મેડમ પાછું સચિન બોલવાની જરૂર નથી, પીપલ રિમેમ્બર હિમ ફોર હિઝ રેકોર્ડ્સ. નામના બદલે વપરાતો શબ્દ. ઓકે ચલો, આમાં એટલું કન્ફ્યુઝન થવા જેવું નથી, કારણ કે પ્રોનાઉન છે ને એ બીજા કોઈ વર્ડ સાથે કન્ફ્યુઝ નહીં કરે. જે રીતે મેં તમને હમણાં કન્ફ્યુઝિંગ આપ્યું હતું ને, પ્લે, પ્લે તો નામ પણ હોઈ શકે, ક્રિયાપદ પણ હોઈ શકે, સમજાઈ ગયું? ફાસ્ટ બધા પાર્ટ ઓફ સ્પીચમાં હોઈ શકે, સ્ટ્રેટ બધા પાર્ટ ઓફ સ્પીચમાં હોઈ શકે, હા, પણ આ પ્રોનાઉન છે ને એ પોતાની આઈડેન્ટિટી કોઈ સાથે શેર કરતું નથી, એટલે આમાં કઈ સ્માર્ટ વર્ડ લખવાની જરૂર નથી. હું તમને આના સ્માર્ટ રૂલ્સ તમે પછી આપીશ. ઓકે હવે વર્ડ જો, અ વર્ડ વિચ શોઝ એન એક્શન ઓફ અ નાઉન ઓર અ પ્રોનાઉન. એક એવો શબ્દ કે જે નાઉન અથવા પ્રોનાઉન નું એક્શન બતાવે છે, ક્રિયા બતાવે છે. લાસ્ટ વીક અવર ટીમ વન ધ T20 સિરીઝ. અવર ટીમ વન, તમારું ધ્યાન પોઝિશન ઉપર જવું જોઈએ, ટ્રાન્સલેશન ઉપર નહીં. We celebrate all festivals with equal joy. તો હવે આપણે આનો સ્માર્ટ વર્ક કરીએ. સ્માર્ટ વર્ક શું કે છે? ક્રિયાપદ નું સ્થાન ક્યાં છે? નાઉન પછી. જુઓ ક્રિયાપદ નું સ્થાન ક્યાં છે? પ્રોનાઉન પછી. કેવી રીતે? જુઓ ધ ઇન્ડિયન ટીમ વન ધ સિરીઝ, આ નાઉન છે, નાઉન પછી. ધે બુલી હર ઇન ક્લાસ એવરી ડે. હવે તમે જોશો અહીંયા LY છે, LY છે એટલે ક્રિયા વિશેષણ નથી, પ્રોનાઉન. પ્રોનાઉન પછી હંમેશા શું આવે? વર્બ આવે. આ LY વાળું છે, વર્બ છે. બુલીનો મીનિંગ થાય છે હેરાન કરવું. ધે બુલી હર ઇન ક્લાસ એવરી ડે, તેઓ દરરોજ એને ક્લાસમાં હેરાન કરે છે. પણ તમારે આ સ્માર્ટ વર્ક લખવાનું છે કે નાઉન અથવા પ્રોનાઉન પછી શબ્દ કયો આવે? ક્રિયાપદ આવે. હવે જો આપણી પાસે કેટલા શબ્દો થઈ ગયા, એક છે આપણી પાસે બોય, નાઉન, એની આગળ હું મૂકી દઈશ વિશેષણ નોટી બોય. હું શું કરીશ? ધ નોટી બોય broke my mobile. હવે મારી પાસે લાંબુ વાક્ય હોય ને એમાંથી મને આટલા શબ્દો તો મળી જ ગયા. નાઉન મને ફાવી ગયું, નાઉન ની પહેલા વપરાતો શબ્દ એટલે વિશેષણ થઈ ગયું, નાઉન પછી વપરાતો શબ્દ એટલે વર્બ થઈ ગયું. બાકી બધા પાર્ટસ ઓફ સ્પીચ કરીને આપણે વાક્ય એમને કરી નાખશું, પણ અત્યારે તમારું ધ્યાન એક 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 ડબ્બા જોડતા જાઓ, પછી કાર્ડ ગમે તે હોય તમને પાર્ટસ ઓફ સ્પીચ ઓળખવાનું કહે તો આવી રીતે ઓળખવાનું. ઓકે ચલો હવે આજના દિવસનો તમને છેલ્લો કન્ફ્યુઝિંગ શબ્દ સમજાવી દઉં, એડવર્બ. એડવર્બ શું કહે છે? અ વર્ડ વિચ ડિસ્ક્રાઇબ્સ અ વર્બ, એન એડજેક્ટિવ ઓર એન એડવર્બ. અત્યારે આપણે ખાલી આટલા પૂરતું જોશું, બહુ લાંબુ થઈ જશે નહીં તર. ઓકે અ વર્ડ વિચ ડિસ્ક્રાઇબ્સ અ વર્બ, ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ કે કોઈ કામ કઈ રીતે થાય છે. ફોર એક્ઝામ્પલ હી બિહેવ્સ પોલાઇટલી વિથ ઓલ. એ બિહેવ તો કરે છે પણ કેવી રીતે બિહેવ કરે છે? પોલાઇટલી. હવે પેલા સ્માર્ટ વર્ક લખી લો. ક્રિયાપદનું ટુ ડુ ના રૂપની બાજુમાં હંમેશા એડવર્બ આવશે. ટુ ડુ, ટુ ડુ એટલે કરવું, કરવું. ટુ બી એટલે હોવું, એમ ઇઝ આર, વોઝ, વેર, વિલ બી. ટુ ડુ એટલે કરવું. આપણે જે બાર કાર્ડ કરીએ છીએ ને એ બધા ટુ ડુ ના રૂપના હોય છે. હું એમાં પણ આવીશ સ્માર્ટ વર્કમાં. જ્યારે કોઈને પૂછીએ કે કેટલા કાર્ડ છે એટલે તરત કહેશે બાર. પ્રશ્ન પણ ખોટો છે ને જવાબ એ ખોટો છે. એ શું કામ એ આપણે નેક્સ્ટ પછીના લેક્ચર્સમાં જોશું. હી વર્ક્સ હાર્ડ ટુ અર્ન મની. હવે મોટાભાગના વિદ્યાર્થીઓને એવું હોય છે કે LY વાળા હોય ને એ ક્રિયા વિશેષણ હોય. બેટા અહીંયા ક્યાં LY છે? એ કામ કરે છે તો કેવી રીતે કરે છે?
મહેનતથી. હી વર્ક્સ હાર્ડ ટુ અર્ન મની. તો આ જે હાર્ડ છે એ કયું પાર્ટ ઓફ સ્પીચ છે? ક્રિયા વિશેષણ છે. યુ કેમ લેટ ટુ ક્લાસ ટુડે. ટુ ડુ ના રૂપ પછી ક્રિયા વિશેષણ એટલે એલવાય વાળા જ હોય એવું જરૂરી નથી. ટુ ડુ ના રૂપની બાજુમાં હોય એ ક્રિયા વિશેષણ. હવે જો આપણે શું શીખ્યા સ્માર્ટ વર્કમાં, સાંભળજો. એડજેક્ટિવ છે એ હંમેશા નામની પહેલા આવે, બરાબર છે, અને ક્રિયા વિશેષણ છે એ હંમેશા વર્બ પછી આવે. હવે તમે જુઓ, ખાલી આટલું યાદ રાખી અને તમે જુઓ ને, ઇફ આઈ સે યુ આર લેટ, યુ કેમ લેટ, બંનેમાં મેં લેટ જ લખ્યું છે અને હજી એક વસ્તુ લખું, યુ આર અ લેટ કમર. ત્રણ શબ્દો લખ્યા, ત્રણ વાક્યો લખ્યા, ત્રણેયમાં લેટ લખ્યું છે. ટુ બી ના રૂપ પછી એટલે આ વિશેષણ, ટુ ડુ ના રૂપ પછી એટલે આ ક્રિયા વિશેષણ, નાઉન ની પહેલા ટુ બી ના રૂપ પછી એટલે આ વિશેષણ. આ બે શબ્દોમાં છે ને બહુ કન્ફ્યુઝ થતા હોય છોકરાઓને કે વિશેષણ કયા અને ક્રિયા વિશેષણ કયા. તો આટલું સિમ્પલ રીતે તમે યાદ રાખશો, નાઉન ની પહેલા આપેલું હોય અથવા ટુ બી ના રૂપની બાજુમાં આપેલું હોય એ વિશેષણ, અને ક્રિયાપદના ટુ ડુ ના રૂપની બાજુમાં આપેલું હોય એ ક્રિયા વિશેષણ. અને નાઉન ઓળખવાની રીત તો સાવ સિમ્પલ છે, આર્ટિકલ ની પહેલા શબ્દ આપેલો હોય એ નાઉન. હવે જુઓ, આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ. ઓકે, આઈડેન્ટિફાઈ. He is a very manipulative leader. Manipulative નો મીનિંગ શું થાય એ આપણે કોઈએ પૂછ્યું નથી, આપણે ખાલી કીધું છે આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ. આવા ટાઈમે છે ને તમારે અર્જુન બની જવાનું, તમારું ધ્યાન ફક્ત માછલીની આંખ ઉપર હોવું જોઈએ. મને પણ ઈચ્છા થાય છે કે મેનિપ્યુલેટિવ નો મીનિંગ શું છે હું જાણું, પણ અહીંયા નથી જરૂર. અહીંયા તમને ખાલી પૂછ્યું છે કે આ કયા પાર્ટ ઓફ સ્પીચ નું છે. સ્માર્ટ વર્કર લીડર, હું જેવું લીડર બોલું એટલે મને કોઈક નેતા દેખાય, એડજેક્ટિવ છે. નામની પહેલા હંમેશા વિશેષણ જોઈએ. હી વિલ મેનિપ્યુલેટ ધ સિચ્યુએશન. અહીંયા તમને હી આપેલું છે, આ વિલ આપેલું છે, હેલ્પિંગ વર્બ છે, હેલ્પિંગ વર્બની બાજુમાં હંમેશા વર્બ જ હોય એટલે આ વર્બ છે. હી વિલ મેનિપ્યુલેટ ધ સિચ્યુએશન. હવે અહીંયા મને કહેતું કે આ સિચ્યુએશન છે એ કયું પાર્ટ ઓફ સ્પીચ છે, ચલો કમેન્ટ બોક્સમાં લખીને દેખાડો એટલે મને ખ્યાલ પડે કે તમને સમજાઈ ગયું છે. ઓકે, પીપલ ડોન્ટ અપ્રૂવ ઓફ ધ મેનિપ્યુલેશન ઓફ ફંડ્સ. ચલો અહીંયા પણ તમને અહીંયા આર્ટિકલ આપેલું છે ધ, આર્ટિકલ પછી શું આવે? આ બંનેના જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. ઓકે, તો મને ખ્યાલ પડશે કે મારી આ મહેનત છે એ સાચે તમને કામ આવે છે કે નહીં. ઓકે, ચલો આવી જ મહેનતથી મેં 60 આર્સના લેક્ચર્સ બનાવ્યા છે, પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો મારી એપ્લિકેશન. ઓકે, અને એપ્લિકેશનમાં 60 કલાકમાં આવી જ રીતે ગુજરાતીમાં અનુવાદ કર્યા વિના, હા એમાં વોકેબ્યુલરી પણ કરાવી છે. વોકેબ્યુલરી કરતા હોય ત્યારે ડેફિનેટલી તમારે એનો ગુજરાતીમાં અર્થ આવડવો જોઈએ. ઓકે, પણ મેં તમને કીધું એ રીતે ઇંગ્લિશમાં 1.5 લાખથી પણ વધારે શબ્દો છે. કેટલા શબ્દો યાદ રાખશો? ઓકે, તો માની લો કે શબ્દો યાદ નથી રહેતા, તો આપણે ગ્રામરમાંથી માર્ક્સ ખેંચી લેશું. અને ગ્રામરમાંથી માર્ક્સ ખેંચવા માટે આપણે ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. ઓકે, સો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો, અને પેલા બે ક્વેશ્ચનના આન્સર પણ તમે લખજો જેથી કરીને મને ખ્યાલ પડે કે હું આ જે મહેનત કરું છું એ સાચા વ્યક્તિઓ સુધી પહોંચે છે અને સારી રીતે પહોંચે છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી એક વખત હું આવો જ કંઈક ટોપિક લઈને આવીશ, સ્માર્ટ વર્ક વર્સિસ હાર્ડ વર્ક. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.